नमस्कार, कानाबार न्यूज में आपनो स्वागत छे। राजूला शहर में समस्त कपोर परिवार तेमज समस्त समाज द्वारा तुलसी विवाह ने भव्य उजवणी करवामां आवी। राजूला शहर में दिलवाड़िया महाजनवाड़ी खाते राजूला कपूर महाजन द्वारा तेमज समस्त समाज ना सहयोग थी भव्य तुलसी विवाह ने उजवणी करवामां आवी। छेल्ला 3 वर्ष थी कोरोना की महामारी ना कारणे धार्मिक उजवणी थई शकती न हती, जेना अनुसंधाने आ वर्षे तमाम तहेवारो धामधूम थी उजवाई रह्या छे। त्यारे आ तुलसी विवाह राजूलाना भरतभाई संघवीना घरे थी जान प्रयाण थई हती, जेमां आ जान नानभाई मानी जग्याए थी आवेली हती अने तेमना महत्व जगू बापुए आ जान मां हाजरी आपी हती। त्यारे आ जान महेशभाई चितलिया ने त्यांथी पधरामणी करी हती अने त्यारबाद जान दिलवाड़िया महाजनवाड़ी खाते धामधूमथी रास गरबानी रमझट साथे पहोंची हती। उजवणी धामधूमथी करवामां आवी हती, त्यारे आ कार्यक्रममां राजूला शहेरना पूर्व संसदीय सचिव हीराभाई सोलंकी तेमज हालना धारासभ्य अमरीशभाई आ बन्ने तुलसी विवाहमां खास हाजरी आपी हती। तेमज कार्यक्रममां अमरेलीथी कपोड महाजनना प्रमुख राजूभाई मेहता पण खास उपस्थित रह्या हता। त्यारे आ कार्यक्रममां बिपिनभाई लहरी, बलुभाई पटेल, बिपिनभाई वसुंधरावाड़ा मार्गदर्शन नीचे तेमज कपोल महिला मंडळનો પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો હતો। ત્યારે આ આયોજનમાં મહેશભાઈ ચિતલિયા, ભરતભાઈ સંઘવી, વીરેનભાઈ મહેતા, કમલેશભાઈ સંઘવી, હેમાંશુભાઈ મહેતા તેમજ વિપુલભાઈ લહેરી સહિતના યુવાનોએ ભારે મહેનત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એટલે કે ભૂસો તો ઠીક છે, પણ આ બધા જ રીતિવાદો જે સચવાયા છે આ માવજીના હિસાબે સચવાયા છે, એટલે ચોક્કસ પણ અભિનંદન આયોજન કરવામાં આવ્યું હતું। દરેક ગામજનોએ અમને સાથ સહકાર આપી અને બહુ સારી રીતે અમને આવકાર આપ્યો હતો, અને એ બદલ હું એનો બધાનો આભારી છું। જય હિન્દ। કપોર સમાજ દ્વારા આયોજિત આજના કૃષિ દિવાના બધા લોકોનો ખૂબ જ ઉત્સાહ અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ગાતે ગાતે ઠાકોરજીને અહીં વાડીમાં લાવ્યા અને આજે પૂરો કપોર સમાજ તેમજ આજુબાજુના નજીકના બધા વ્યક્તિઓ હાજર રહી અને આ પ્રોગ્રામ અને હરેક લોકોને ઉત્સાહિત કર્યા છે, તે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આના કરતાં પણ સારા પ્રોગ્રામો થાય એવી હું અપેક્ષા રાખું છું અને સૌનો સાથ સહકાર મળી રહે તેવી અપેક્ષા સાથે વિનંતી। શ્રી રાજુલા કપોર સમાજ દ્વારા આજે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 3 વર્ષથી કોરોનાના કારણે અમે નહોતા કરી શક્યા, આ વર્ષે અમે આયોજન કર્યું। એમાં સર્વ સમાજ આજે એકત્રિત થઈ અમારા રાજુલા કપોળ મહાજન અને બધા ભાઈઓ બહેનો નાચ્યા કૂદ્યા અને બધાએ ભગવાનના ઠાકોરજીના જાન જોડી અમારે ભરતભાઈ સગવીને ત્યાંથી મહેશભાઈ આસોલાવાનું ત્યાં પધરામણી કરી અને વાતે ગાતે અહીંયા આગળ અમે લાવ્યા અને આ રીતે અમે તુલસીઓનું એક ભવ્ય આયોજન રાજુલા કપોળ સમાજ દ્વારા કર્યું, તેમાં બધાનો સાથ સહકાર આપ્યો હતો। આજે અમરેલીથી રાજુભાઈ પણ અમારા આમંત્રણને માન આવીને પધાર્યા છે, તો આ રીતે ભગવાનના લગ્નનું તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આભાર વિપુલભાઈ। રાજુભાઈ, આજે અમરેલીથી આપ રાજુલા શહેરમાં આજે કપોર સમાજ દ્વારા તુલસી વિવાહનો પ્રોગ્રામ છે, આજે આપણે હાજરી આપી છે, તો આના વિશે આપ બે શબ્દો જણાવશો? હું અમરેલી કપોર મહાજનના પ્રમુખ છું, એટલે કે આમ તો અમરેલી એટલે જિલ્લો કહેવાય આપણો, અમરેલી જિલ્લાની અંદર રાજુલા તાલુકો પણ આવેલો છે અને મારા ભાઈઓ જ્યારે પ્રસંગની ઉજવણી કરતા હોય અને એમાં ધાર્મિક પ્રસંગ છે અને એ તમામ સમાજ માટે હોય ત્યારે મને જે આમંત્રણ આપ્યું છે એને મારે માન આપીને ફરજિયાત આવવું જ પડે, મારી ફરજ છે, અને જે ભાઈઓ સારા કાર્યો કરે છે એને પ્રોત્સાહન આપવું મારી નૈતિક ફરજ બને છે। હું અમરેલી કપોર વાદના પ્રમુખ તરીકે રાજુલા કપોર સમાજને, રાજુલા કપોર સમાજના તમામ જ્ઞાતિબંધીઓને તેમજ રાજુલાના નિવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આવા નવા સારા કાર્યો હંમેશ માટે કરતા રહે તેવી વિનંતી કરું છું।